વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 4 વિષય ગણિત પ્રકરણ 3 ભોપાલનો પ્રવાસ. જો હવે આપણે ગયા પીરિયડમાં જોયું હતું કે બધા બાળકો બસની રાહ જોતા હતા, પછી છેવટે બસો આવી ગઈ, પરંતુ મોટી બસના બદલે નાની 6 બસો આવી હતી. હવે દરેક વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકમાં પાના નંબર 25 પર ધ્યાન આપે. હવે જો શિક્ષક કહે છે કે ચાલો હવે ઝડપથી અંદર આવી જાઓ, 9 વાગી ગયા છે. હવે શિક્ષક બધા બાળકોને કહે છે કે હવે બધા ઝડપથી બસમાં આવી જાઓ, કારણ કે હવે 9 વાગી ગયા છે. પ્રવાસની શરૂઆત. જેવી બસ ઉપડી, બધા બાળકો મોટેથી ગીતો ગાવા લાગ્યા. કેટલાક બાળકો બારીમાંથી બહાર હરિયાળા ખેતરો ટેકરીઓની મજા લઈ રહ્યા હતા. હવે જો બસ પ્રવાસે જઈ રહી હતી એટલે બધા બાળકો ખૂબ જ ખુશ હતા, એટલે બધા બાળકો જોર જોરથી ગીતો ગાવા લાગ્યા. અને કેટલાક બાળકો બારીની બહાર લીલાછમ ખેતરો અને ઊંચી ઊંચી ટેકરીઓની મજા લઈ રહ્યા હતા. હવે ઇન્દ્ર કહે છે, આપણે ક્યારે ભોપાલ પહોંચીશું? હવે ઇન્દ્ર નામનો એક વિદ્યાર્થી છે, પૂછે છે કે આપણે ભોપાલ ક્યારે પહોંચીશું? એટલે એક શિક્ષક આશાબેન છે, કહે છે કે જો આપણે ક્યાંય પણ રોકાયા વગર જઈએ તો 2 કલાકમાં ભોપાલ પહોંચી જઈશું, એટલે ખાલી જગ્યા વાગ્યાની આસપાસ. હવે જો આશાબેન શિક્ષક છે એટલે શું કહે છે કે આપણે ક્યાંય પણ ન રોકાઈએ તો 2 કલાક ભોપાલ પહોંચી જઈશું. હવે આ દાખલો છે એ હું આપણે તમને બોર્ડ પર અત્યારે ગણાવું છું, તો જો હવે આમાં જેમ વચ્ચે વચ્ચે દાખલા આવતા જાય એ બોર્ડ પર ગણાવતી જઉં છું અને સમજાવતી જઉં છું કે ભોપાલ પહોંચવામાં કેટલો સમય લાગે. 2 કલાક લાગે. હવે બોર્ડ પર ધ્યાન આપો. મંજીત કહે, શું એ બહુ દૂર છે? એટલે મંજીત નામનો છોકરો શું પૂછે છે કે શું ભોપાલ વધારે દૂર છે? એટલે ભીમસેનભાઈ નામના શિક્ષક શું કહે છે કે ના, લગભગ 70 કિલોમીટર જેટલું દૂર છે. રૂબી કહે, શું આપણે ક્યાંય ઊભા રહેવાના છીએ? એટલે રૂબી નામની વિદ્યાર્થીની છે એ પ્રશ્ન પૂછે છે કે શું આપણે ક્યાંય ઊભા રહેવાના છીએ કે સીધા ભોપાલ પહોંચી પછી ઊભા રહીશું? તો રાકેશભાઈ છે એ કહે છે કે હા, કદાચ ભીમબેટકા જે અહીંથી 50 કિલોમીટર છે. એટલે રાકેશભાઈ કહે છે કે હા, આપણે ભીમબેટકા નામનું એક સ્થળ છે ત્યાં ઊભા રહીશું, જેનું અંતર 50 કિલોમીટર છે અને 50 થી ભોપાલનું અંતર 70 કિલોમીટર છે. બરાબર, એટલે એ લોકો 50:30 નીકળશે, ત્યાંથી ભીમબેટકા ઊભા રહેશે. હવે જો બીજો એક દાખલો છે કે જો તેઓ ભીમબેટકા જાય તો ત્યાં પહોંચશે. એમાં 3 વિકલ્પો આપ્યા છે, અ 10 વાગ્યા પહેલા, પછી બીજો વિકલ્પ છે 10 થી 11 ની વચ્ચે, અને ત્રીજો વિકલ્પ છે 11 વાગ્યા પછી. હવે જો 1:30 બસ 9 વાગે ઉપડી છે તો 2 કલાકમાં ભોપાલ પહોંચે, એટલે 11 વાગે ભોપાલ પહોંચી જાય. હવે 1:30 ભોપાલ 70 કિલોમીટર છે અને 1:30 ભીમબેટકા 50 કિલોમીટર છે, તો ભીમબેટકા બસ ઊભી રહેવાની છે જે 1:30 થી 50 કિલોમીટર દૂર છે. તો કેટલા વાગે પહોંચશે આપણે શોધવાનું છે કે જો ભોપાલ 70 કિલોમીટર દૂર હોય, ભીમબેટકા ત્યાંથી 50 કિલોમીટર દૂર હોય અને તેઓ ભીમબેટકા ક્યાંય રોકાયા વગર જાય તો તેઓ ત્યાં કેટલા વાગે પહોંચશે? બરાબર, 1:30 થી ભોપાલ નું અંતર કેટલું છે? 70 કિલોમીટર અને 1:30 થી ભીમબેટકા 50 કિલોમીટર છે અને ભીમબેટકા તેઓ
સમજી શકે. બધા વાતો કરી રહ્યા હતા ત્યાં બહાદુરે બૂમ પાડી, એ જુઓ નર્મદા. બધા બારીની બહાર જોવા લાગ્યા. રૂબી કહે, ઓહો તે કેટલી લાંબી અને પહોળી છે, ચાલો તેની પહોળાઈનો અંદાજ લગાવીએ. હવે જો બધા વાતો કરી રહ્યા હતા ત્યાં બાજુ નામના છોકરાએ બૂમ પાડી, કારણ કે ત્યાં નર્મદા નદી આવતી હતી. એટલે શું કહે છે બાજુર, કે છે કે જુઓ આ નર્મદા. એટલે બધા બાળકો બારીની બહાર જોવા લાગ્યા. એટલે રૂબી શું કહે છે કે તે આટલી બધી લાંબી અને પહોળી છે કે આપણે ચલો એની પહોળાઈનો અંદાજ લગાવીએ. હવે દરેક વિદ્યાર્થીઓ પાના નંબર 26 ખોલે. ગોપી કહે, હા 100 મીટર. ના, એનાથી ઘણી વધારે ન કહી શકાય. હવે ગોપી નામની છોકરી શું કહે છે કે હા લગભગ 100 મીટર હશે. પછી કહે છે કે ના, એનાથી ઘણી વધારે હશે. બરાબર. એટલે વિક્ટોરિયા કહે છે કે 1.5 કિલોમીટરથી વધારે છે. હવે વિક્ટોરિયા નામની છોકરી શું કહે છે કે 1.5 કિલોમીટરથી વધારે આ નર્મદાની પહોળાઈ છે. 1.5 કિલોમીટર એટલે 500 મીટર. બરાબર. હવે આશાબેન શું કહે છે કે જુઓ ત્યાં લખ્યું છે કે આ પુલ 756.82 મીટર લાંબો છે. તો હવે આપણે અંદાજ કરી શકીએ કે આ જગ્યાએ નર્મદાનો પટ આશરે 500 મીટર પહોળો છે. હવે જો જ્યાં પણ પુલ હોય તે કેટલો લાંબો છે એ લખેલું હોય છે. તો આ જે પુલ પરથી પસાર થતા હતા એ પુલ 756.82 મીટર લાંબો હતો. એટલે આશાબેન શું કહે છે કે હવે આપણે અંદાજ લગાવી શકીએ કે એ જગ્યાએ નર્મદાનો પટ આશરે 500 મીટર જેટલો પહોળો છે. એટલે વિક્ટોરિયાનું અનુમાન હતું એ સાચું હતું કે 1.5 કિલોમીટરથી વધારે છે. વિક્ટોરિયા એવું કહેતી હતી. બરાબર. પરંતુ આ લગભગ 500 મીટર પહોળો છે એટલે 1.5 કિલોમીટર જેટલું થયું. જો હવે બોર્ડ પર સવાલ આપણે લખ્યો છે કે 756.82 મીટર લાંબા પુલ પરથી પસાર થતી વખતે વિક્ટોરિયા અને નર્મદા નદીનો પટ 500 મીટર પહોળો લાગ્યો. તો શું વિક્ટોરિયા સાચી હતી? તો જવાબ લખવાનું કે હા વિક્ટોરિયા સાચી હતી, કારણ કે લંબાઈ કેટલી છે 756.82 મીટર. હવે આગળ આપ્યું છે, સદાપ કહે છે કે હું 500 મીટરની કલ્પના પણ ન કરી શકું. આશાબેન શું કહે છે, હવે સદાપ શું કહે છે કે 500 મીટર અંતર કેટલું થાય એ હું કલ્પના કરી શકું નહીં કે વિચારી શકું નહીં કે કેટલું અંતર હશે કે હું અનુમાન ન કરી શકું. એટલે આશાબેન શું કહે છે કે જુઓ આપણી બસ 5 મીટર જેટલી લાંબી છે. તો કલ્પના કરો કે આવી કેટલી બસ પુલ ઉપર સીધી રેખામાં ઊભી રહી
તો તમે કલ્પના કરો કે આવી કેટલી બસ પુલ ઉપર ઊભી રહી શકે, એકની પાછળ એક એમ કેટલી બસ ઊભી રહી શકે એ શોધો. બરોબર, તો હવે આપણે બોર્ડ પર એ દાખલો જોઈશું. જો હવે આશાબેન શું કહે છે કે આપણી બસ 5 મીટર લાંબી છે, તો કલ્પના કરો કે આવી કેટલી બસ પુલ ઉપર સીધી રેખામાં ઊભી રહી શકે. તો આપણે એ દાખલો બોર્ડ પર ગણીશું. તો દરેક વિદ્યાર્થીઓ હવે બોર્ડ પર ધ્યાન આપશે કે કુલ 756.82 મીટર લાંબો અને બસ 5 મીટર જેટલી લાંબી છે. તો કલ્પના કરો કે આવી કેટલી બસ પુલ ઉપર સીધી રેખામાં ઊભી રહી શકે. બરોબર, તો એક બસની લંબાઈ કેટલી છે? 5 મીટર છે. તો હવે 756.82 મીટર લાંબા પુલ ઉપર એકની પાછળ એક એવી કેટલી બસ ઊભી રહી શકે આપણે શોધવાનું છે. તો લખવાનું કે 5 મીટર બરાબર બરાબર કેટલી. તો લખવાનું બરાબર 756.82 ગુણ્યા 1/5. હવે આ બંનેનો સાઈડમાં ભાગાકાર કરવાનો કે 756.82 ભાગ્યા 5. હવે જો 756.82 અહીંયા 756 છે, એટલે હવે 5 અહીંયા 5 આપ્યા છે, એટલે એક આપણે ભાગ ચલાવીશું. કારણ કે 7 છે એ 5 કરતા મોટા છે, એટલે 5 1 5. બરાબર, 7 માંથી 5 જાય તો 2, ઉપરથી ઉતાર્યા 5. હવે 5ના ઘડિયામાં 25 ક્યાં આવશે? તો 5 5 25. હવે ફરી બાદબાકી કરવાની, 5 માંથી 5 જાય તો 0, 2 માંથી 2 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 6. હવે ફરી 5 1 5 ભાગ જાય છે. બરાબર, અને 6 માંથી 5 જાય તો 1. બરાબર, એટલે લગભગ 151 બસ એકની પાછળ એક એમ સીધી રેખામાં ઊભી રહી શકે. એટલે હવે અહીં આપણે લખવાનું 151 બસ. હવે જો 0.82 છે તેમાં આગળ ભાગાકાર થશે નહીં, એટલે આપણે આટલો જ ભાગાકાર કરવાનો. તો જવાબ કરીને અહીંયા નીચે લખી દઈશું. સીધી રેખામાં ઊભી રહી શકે. બરાબર, હવે જો પાઠ્યપુસ્તકમાં નીચે આપ્યું છે કે શું તમે કોઈ લાંબા પુલ પરથી પસાર થયા છો, એ પુલ કેટલો લાંબો હતો? તો હવે આ જવાબ તમારે જાતે લખવાનો છે કે તમે કોઈ લાંબા પુલ પરથી પસાર થયા હતા અને તે કેટલો લાંબો હતો. હવે જ્યાં પુલ હોય ત્યાં નીચે સાઈડમાં એની લંબાઈ લખેલી હોય છે. હવે અહીંયા બોર્ડ પર હું જવાબ લખું છું, તમારે એ જવાબ લખવો હોય તો એ પણ તમે લખી શકો છો. હા, લાંબા પુલ પરથી પસાર થઈ હતી, એની લંબાઈ લગભગ 540 મીટર જેટલી હતી. બરાબર, હવે આગળ આવ્યું છે કે બધા નીચા નમીને નદીને જોઈ રહ્યા હતા. હવે જો આ પુલની નીચે નર્મદા નદી દેખાતી હતી, એટલે બધા વિદ્યાર્થીઓ બારીમાંથી બહાર નીચા નમીને આ નદીને જોઈ રહ્યા હતા. હવે રાકેશભાઈ કહે છે કે અત્યારે પાણીની સપાટી નીચી છે, જે લગભગ પુલથી 40 મીટર નીચી હશે. હવે રાકેશભાઈ નામના શિક્ષક કહે છે કે અત્યારે આ નર્મદા નદીની પાણીની સપાટી છે ખૂબ જ નીચી.
નીચી છે કે લગભગ પુલથી 40 મીટર નીચી હશે એટલે આશાબેન શું કહે છે કે પરંતુ ચોમાસાની ઋતુમાં તેની ઊંચાઈ વધે છે જે લગભગ પુલથી 15 મીટર જ ઊંચી હોય છે હવે આશાબેન કહે છે કે જ્યારે ચોમાસાની ઋતુમાં વરસાદ આવે ત્યારે આ ચોમાસાની ઋતુમાં તેની ઊંચાઈ વધી જાય છે જે પુલથી લગભગ કેટલી નીચી હોય છે 15 મીટર જ નીચી હોય છે તો હવે આપણે દાખલો છે ગણવાનો છે કે નર્મદાના પાણીની અત્યારની સપાટી અને ચોમાસાના સમયની સપાટી વચ્ચેનો તફાવત કેટલો છે એ આપણે શોધવાનો છે તો હવે દરેક વિદ્યાર્થીઓ અહીંયા બોર્ડ પર જુએ કે અત્યારે નર્મદાના પાણીની સપાટી નીચી છે કેટલી છે જે પૂરથી લગભગ 40 મીટર નીચી છે હવે અત્યારની સપાટી કેટલી નીચી છે 40 મીટર અને ચોમાસાની ઋતુમાં તેની ઊંચાઈ વધે છે એટલે એની સપાટી પૂરથી લગભગ 15 મીટર જ નીચી હોય છે તો નર્મદાના પાણીની અત્યારની સપાટી અને ચોમાસાની સમયની સપાટી વચ્ચેનો આપણે તફાવત શોધવાનો છે હવે કોઈ પણ બે સંખ્યા વચ્ચેનો તફાવત શોધવો હોય તો હંમેશા બાદબાકી કરવી પડે તો આપણે લખવાનું કે 40 મીટર અત્યારની સપાટી બરાબર 40 મીટર અત્યારની સપાટી ઓછા 15 મીટર ચોમાસાના સમયની સપાટી હવે 40 મીટરમાંથી આપણે 15 મીટર બાદ કરીએ એટલે આપણને જવાબ મળે કે બંને વચ્ચે તફાવત કેટલો છે હવે જો શૂન્યમાંથી 5 બાદ થઈ શકે નહીં એટલે આપણે 4 જોડે 10 કો લઈશું તો 4 જોડે 1 10 લઈએ એટલે અહીંયા 3 10 વધે અને શૂન્યની ઉપર 10 હવે 10 માં આપણે શૂન્ય ઉમેરીએ તો જવાબ 10 જ આવે એટલે 10 માંથી 5 બાદ કરીએ તો 5 અને 3 માંથી 1 બાદ કરીએ તો 2 તો કેટલો તફાવત આવ્યો 25 મીટર બરાબર તો જવાબ કરીને લખવાનું 25 મીટર કે નર્મદાના પાણીની અત્યારની સપાટી અને ચોમાસાની સમયની સપાટી વચ્ચેનો તફાવત કેટલો છે 25 મીટર છે હવે નીચે આપ્યું છે કે બાળકો થોડા સમય માટે નદી વિશે જ વાતો કરતા રહ્યા હવે બસ પુલ ઉપરથી પસાર થતી હતી એટલે નર્મદા નદી જોઈને બાળકો થોડા સમય સુધી નદી વિશે વાતો કરતા જ રહ્યા હવે જુઓ આજે બોર્ડ પર જે 1-થી 6 દાખલા ગણાવ્યા છે એ દરેક વિદ્યાર્થીઓએ સારા અક્ષરે પોતાની ગણિતની નોટમાં ગણવાના છે હવે પાના નંબર 27થી આપણે આગળના પીરિયડમાં જોઈશું તો દરેક વિદ્યાર્થીઓ પાના નંબર 27 અને પાના નંબર 28 ઘરેથી વાંચીને આવે